हाय गाइस, जय श्री कृष्ण। हूँ ईरड़ भरड़वा। आज तमने शीखवाड़ी रही छू टमेटो केचप बनावता। होममेड तरीके टमेटो केचप बनावशू, एक अलग इन्ग्रीडियंस था थे। चलो स्टार्ट करिए। आ टमेटा ने हवे आपणे मोटा मोटा कूकर में ज कापी लेशू। आपणे कूकर में आने बे सीटी वगाड़वानी छे। अने हाँ, आ वीडियो छेल्ले सुधी जोजो अने प्लीज़ लाइक शेर अने सब्सक्राइब करवानू मारी चेनल ने भूलता नहीं। આપણે ગેસ ઉપર કુકર ચડાવી અને ચાલુ કર્યું છે। અડધો ગ્લાસ પાણી નાખશું, બે સીટી મારવાની વગાડવાની છે આપણે। અને હું તમને જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ કહેતી હતી એ છે બીટ। બીટથી આનો એકદમ રેડિશ કલર આવશે અને જે બચ્ચાઓ નથી ખાતા એ બી ટમેટો કેચઅપની સાથે સાથે બીટ પણ ખાઈ શકશે। આમાં તમે લસણ બી નાખી શકો, આદુ डूंगळी बधुं भी नाखी शको, एवी रीतना टेस्टफुल केचप भी बनावी शको। जो तमे जोई शको छो के आ बफाई गयेलू छे आपणुं। हवे आपणे एने ग्राइंड करशुं। हवे आ क्रश थई गयुं छे, हवे आपणे एने गाळी लेशुं। એટલે આના જે બી છે, કોઈ છોતલા છે, બધું ગાળવામાં રહી છે। તમે જોઈ શકો છો કે એકદમ રેડિશ બીટના કારણે મસ્ત રેડિશ કલર આવ્યો છે। કોઈ પણ બફામાં કે ક્રશ કરવામાં એકાદું બીટનું બટકું રહી ગયું હોય એ બી બફા ક્રશ આમાં ગાળવામાં રહી જશે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું। અને બીજું આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે ગોળ। બધા ખાંડ નાખતા હોય છે, આપણે આપણામાં ગોળ નાખશું। અને આપણે કશ્મીરી મિર્ચ નાખશું, મિર્ચ કશ્મીરી પાવડર। એનાથી જરાક તીખાશ આવશે અને ટેંગી ટેસ્ટ લાગશે। હવે આપણે આમાં નાખશું વિનેગર। હવે હું તમને કેચઅપ થઈ ગયો છે એની ટ્રીક બતાડીશ। આપણે એક ડીશમાં આવી રીતના લેવાનું દે, જોવો તમે હજી પાણી અને સ્ક્રબ જે આપણે સ્ક્રબ કર્યું છે એ અલગ અલગ થાય છે। હજી કેચઅપ નથી થયો, હજી આપણે થોડીક વાર રહેવા દેશું। આ સોસ તમે 6 મહિના સુધી આરામથી રાખી શકો છો। હા, સાથે સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જો તમે જોઈ શકો છો કે આપણો સોસ એકદમ ટેમ્પિંગ લાગે છે અને એકદમ મસ્ત તૈયાર રેડીશ ઉપર છે, બાજાર જેવો જ બન્યો છે। અને તમે પ્લીઝ ટ્રાય કરજો આ સોસને। અને અત્યારે તો શિયાળો છે એટલે ફૂલ ટમેટા એકદમ સસ્તા આવે છે, તો પ્લીઝ તમે એકવાર થોડો બી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે મારો આ કેચપની રેસીપી તમને કેવી લાગી। જો આપણો સોસ હવે 2-3 મિનિટમાં તો મસ્ત તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો કેટલો મસ્ત બહાર જેવો જ કલર આવેલો છે આપણે બીટ નાખવાથી। અને બીટ નાખવાથી બીટના ઘણા બી ફાયદા છે, છોકરાઓ એમને બીટ ખાતા નથી, તો આવી રીતના તમે સોસની અંદર બીટ નાખી અને ક્રશ કરીને મસ્ત કેચપ બનાવીને આપી શકો છો છોકરાઓને બી। આપણો કેચપ તૈયાર છે, હવે આપણે ગાર્નિશિંગ કરશું ઠંડુ થાય એટલે, પછી તમને હું બતાડીશ એની થિકનેસ। સોસની થિકનેસ બતાવું છું, જુઓ આ સોસની થિકનેસ એકદમ બજાર જેવી જ, બજાર જેવો જ બન્યો છે એકદમ ટેમ્પિંગ। મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
बाय। जय माताजी, जय जय श्री कृष्ण, जय हिंद, जय भारत।